जय माता जी। मित्रों, रूबी किचन क्यू में आपनु स्वागत छे। तो आजे आपने बनावीशु गार्लिक ब्रेड। तो तेनी माटे मैं 6-7 ब्रेड लई लीधी छे। बटर, चीज, लीलू मरचू जे नाना नाना कटका करी लीधा छे, आ बे गाठिया लसणना मैं खांडनी अंदर खांडी लीधा छे, चीली फ्लेक्स, कोथमीर, ओरिगानो। तो आपणे हवे लसन ने बटर में सातरशू। तो आपणे एक पेन राखी दीधुं छे गैस ऊपर, त्यानी अंदर थोड़ू बटर नाखीशू। લસણ નાખી દઈશું, લસણની કચાશ ઉઠાય ત્યાં સુધી થોડું બટર નાખીશું। લસણને 2-3 મિનિટ આવી રીતે સાતળવા દેવાનું, જેનાથી તેની સ્મેલ ઓછી થઈ જાય। ગેસ ઉપર જ સાતળવાનું એટલે લસણ લાલ ના થઈ જાય। લસણની એકદમ સરસ સુગંધ આવી રહી છે। તો આપણું લસણ સંતળાઈ ગયું છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું। આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે। પેનને એ જ પેનમાં આપણે ફરીથી બટર નાખીશું અને તેમાં બ્રેડને એક સાઈડમાં શેકી લઈશું। બહુ નથી શેકવાની, આ રીતની શેકી લેવાની। આ રીતે હું બીજી પણ બ્રેડ થોડું બટર નાખીને શેકી લઈશ। આ રીતે તમારી બધી બ્રેડ એક બાજુમાંથી શેકી લેવાની। એક જ બાજુમાં શેકવાની, બીજી બાજુમાં તો આપણે ફરી શેકીશું। તો આપણી બીજી બ્રેડ પણ તૈયાર। તો આપણે આ રીતે બધી બ્રેડ એક બાજુમાં શેકી લીધી છે। તો હવે તેને આપણે તો તેની ઉપર આપણે લસણવાળી પેન
पेस्ट लगाविशु। तमने जे रीतना वधारे ओछू गमे ए प्रमाणे तमारे लसण नी पेस्ट लगावानी। તેની ઉપર લીલા મરચા મૂકીશું। નાના બાળકો માટે બનાવવા હોય તો તમે મરચા ના નાખો તો પણ ચાલે। હવે તેની ઉપર થોડી કોથમીર નાખીશું। થોડુંક ચીઝ નાખીશું, તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો। આ રીતે છીણીને નાખો તો ચીઝ એકદમ સરસ લાગે। તો હવે તેની ઉપર આપણે ચીરે ફ્લેક્સ નાખીશું। અને થોડો ઓરેગાનો નાખીશું। તો મિત્રો, મેં બધી આ બ્રેડ આ રીતના તૈયાર કરી લીધી છે। તો હવે તેની એક સાઈડમાં આપણે આ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકાવા દઈશું। તો આપણે તેજ પેનમાં થોડું બટર નાખીશું। અને બ્રેડને તેની ઉપર મૂકી દઈશું અને ધીમા ગેસ ઉપર ચીઝને મેલ્ટ થવા દઈશું। ગાર્લિક બ્રેડ તૈયાર છે, તેને એક પ્લેટમાં લઈ લઈશું। અને એ રીતે બધી બ્રેડ આપણે નીચેથી ચીઝ થાય મેલ્ટ થાય ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું। તો તૈયાર છે મિત્રો આપણી ગાર્લિક બ્રેડ, જે તમે સવારના નાસ્તામાં સાંજે 4 વાગે ચા સાથે સર્વ કરી શકો છો। તો મિત્રો, આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર છે। તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવો। મારી તો આ એકદમ ફેવરેટ રેસીપી છે, જ્યારે મારા ઘરે બ્રેડ હોય ત્યારે હું આ રેસીપી બનાવું જ છું। તો તમે પણ આ રેસીપી બનાવો, ખાઓ અને અમને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।